આપણે પાછા આપણે ગણિતની વિડિયોમાં મળ્યા બરાબર ને વિષય ગણિત આજે આપણે શું શીખવાના છે ચિત્ર ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો તો દેખો મેં અલગ અલગ ચિત્ર દોર્યા છે દેખાય છે તમને દેખો આ બોલ સ્ટાર ત્રિકોણ અને ફૂલ અલગ અલગ દોર્યા છે ને નીચે મેં અમુક અંક લખ્યા છે તમને એ ચિત્ર ગણવાના છે અને સાચા અંક ફરતે ગોળ કરવાના રહેશે બરાબર તો ચાલો આપણે ગણીએ મારી જોડે ગણજો એક બે હજી પણ કહું છું કાપા કરીને ગણીને લખજો એટલે તમારે એક વસ્તુ બે વાર ના ગણે જાય અને તમને સાચો અંક મળે બરાબર તો બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર સાત પૂરા થઈ ગયા પછી પાછું એક નહીં ગણવાનું સાત પછી શું આવે આઠ તો બોલો આઠ નવ દસ અગિયાર બાર તેર તેર પછી શું આવે ચૌદ પંદર તો હવે પંદર એટલે એક જ પાછળ પંદર હું તમને હાલ કહું છું પણ આપણે સ્કૂલમાં આવીએ ત્યારે શું બોલવાનું પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ કારણ કે તમે સિનિયરના બાળકો છો તો અહીંયા પંદર ક્યાં છે એ શોધવાના અને એના ઉપર ગોળ કરવાનું તો સૌથી પહેલા જ પંદર છે દેખાયું તમને મેં ગોળ કર્યું એમ બરાબર તો હવે સ્ટાર ગણીએ ચાલો એક બે ત્રણ ચાર પાંચ પછી આવે છ સાત આઠ નવ દસ પછી આવે અગિયાર બાર અને તેર તો તેર ક્યાં છે એ શોધો અને તેર ફરતે ગોળ કરો તો તેર આવ્યું તમારે ખબર પડી જવી જોઈએ તેર એટલે એકડ તગર તેર જ થાય સત્તર એટલે એકડ સાદળ સત્તર જ થાય બરાબર હવે ત્રિકોણ કટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પછી આવે પંદર અને સોળ તમારે લોકોને છે ને બેટા એકડ મગર બાર અને એકડ સગર સોળમાં ભૂલ થતી હશે તો આને બાર કહેવાય અને આને સોળ કહેવાય બરાબર ઘણા આવી રીતે બાર લખવાનું કેમ તો હું લખી નાખે સોળ લખવાનું કેમ તો હું લખી નાખે આ ખોટું છે આ બાર અને આ સોળ તો આપણા ત્રિકોણ કેટલા થયા સોળ તો સોળ ક્યાં છે શોધો તો સોળ આ ગયા બરાબર હવે આપણે ફૂલ કટ કરીએ ચલો બોલજો મને મારી જોડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ કારણ કે આપણે અગિયાર થી વીસ ની સંખ્યા લખેલી છે બરાબર ને એટલે આપણે અંક છે ને અગિયાર થી વીસ માં લીધેલા છે તો વીસ એટલે બગડાના મીંડે વીસ બરાબર તો આપણે વીસ પર ગોળ કરી દીધું આ પ્રમાણે નોટમાં બી લખવાનું રહેશે હું તમને નોટમાં બતાવું છું ગઈ વિડીયોમાં આપણે ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો હતો હવે શું છે ચિત્ર ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો તો દેખો મેં અહીંયા લખેલું છે દેખાય છે તમને ગોલ સ્ટાર ત્રિકોણ બોલ ફૂલ અને ચોરસ તમારી મમ્મીને કહેવાનું આટલું બધું ના દોરી શકે તો એક પેજ પર બે વસ્તુ આપે પછી બીજા પેજ પર બીજી બે વસ્તુ આપે એ પ્રમાણે તમને આ કરવાનું રહેશે તમારા મમ્મી પપ્પાને જે ચિત્ર આવડે એ ચિત્ર દોરી આપે ટીચરે આ દોર્યું તો આ દોરવું જરૂરી નથી તમને જે સહેલું પડે એ દોરવાનું બરાબર તો શું છે ચિત્ર ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો તો આ પ્રમાણે તમારે લખવાનું રહેશે તો હવે આપણે નવી વિડીયોમાં મળશું આવજો